મેઇન બજારમાં થોડા દિવસ 73000ના દાગીના અને 12000 રોકડા ભરેલા બે થેલા લઈને ગઠિયો ફરાર થઈ જતા વેપારીઓમાં ફફડાટ. હળવદ પોલીસની ધાકનો નમૂનો જોવા મળ્યો હતો. હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા સાવ કથળેલી પરિસ્થિતિમાં જોવા મળે છે. અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ જોવા મળે છે. ત્યારે હળવદ પંથકમાં પોલીસની થાકનો વધુ એક નમૂનો આજે હળવદ મેઇન બજારમાં જય જ્વેલર્સ નામની દુકાનમાંથી સવારના 10 થી 11 વાગ્યાની આજુબાજુ એ દુકાનમાંથી બે થેલા લઈને ફરાર થઈ જતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે જય જ્વેલર્સના ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે સવારે 10 થી 11 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરેથી બે થેલા સોના ચાંદીના જુદા જુદા દાગીના, ચેન, બુટ્ટી, માછલી, ઝાંઝરા, નજરિયા, સોનાના ઓમ વગેરે તેની અંદાજિત કિંમત 70000 અને 12000 રોકડા તેવા બે થેલા હતા, જે દુકાનમાં મૂકીને દુકાન બંધ કરીને સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા કોઈ અજાણ્યો ગઠિયો દુકાન ખોલીને ભર બજારે બે થેલા લઈને રફુચક્કર થઈ ગયો હતો. મંદિરેથી આવીને જોતા મૂકેલા થેલા ગુમ જણાતા પોલીસને જાણ કરી હતી. મુખ્ય બજારમાંથી થોડા દિવસે ચોરી થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાયદો વ્યવસ્થા કથરેલ હાલતમાં છે. વેપારીઓ જણાવી રહ્યા છે, શું આ થોડા દિવસે ચોરી કરનારને પકડીને હળવદ પોલીસ પોતાની આબરૂ બચાવી શકશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. આવા તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. અને આગળ થેલા મૂકાતા બે અને મંદિર ક્રમ પ્રમાણે 10 વાગે જતા હતા. થેલા આગળ મૂકીને આંગળીઓ વાયો હતો, તાળા નહોતા વાસા. તો 10 વાગે આંગળીઓ ખોલી બે થેલા લઈ ગયા. બસ લગભગ 70 ફરિયાદ એફઆઈઆર નોંધાવી. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.